केशव चौकड़ी पर स्पीड માં આવતા જતા વાહનોને લઈ સ્થાનિકો દ્વારા સ્પીડ બ્રેકર બનાવવા માંગણી. જૂનાગઢ જિલ્લાના માંગરોળની કેશવ ચોકડી પર એક તરફ સોમનાથ તો બીજી તરફ દ્વારકા હાઈવે પસાર થાય છે અને માંગરોળ શહેરથી જૂનાગઢ તરફ જવાનો મુખ્ય રસ્તો આવેલો હોય છે, જેથી સતત ટ્રાફિક આ ચોકડી પર સર્જાતા હોય છે. ફૂલ સ્પીડમાં આવતા વાહનોને લીધે ક્યારેક નાના મોટા અકસ્માતો પણ બનતા હોય છે. પૂરપાટ ઝડપે આવતા વાહનોને લઈ સ્થાનિકોએ ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. હાઈવે ઓથોરિટી દ્વારા આગળ કામનાથ ચોકડી તેમજ જેતબંબ ચોકડી પર વાહનોની ગતિ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકરો મૂક્યા છે, જેથી કેશોદ ચોકડી પર પણ સ્પીડ બ્રેકરો મૂકવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે. કેશોદ ચોકડીજી છે જે પોરબંદર નેશનલ હાઈવે ઉપર આવે છે, ત્યાં અગાઉની ચોકડી ઉપર હાઈવે ઓથોરિટીએ બમ્પ બનાવેલા છે. આ ચોકડી ઉપર કોઈ પણ જાતના બમ્પ અથવા એરા આપેલા ન હોય અને વારંવાર અકસ્માત થાય. હું અકસ્માતનો ભોગ બનેલો છું અને મને આ ગાડી મારી ગાડીમાં એ ઠોકર મારી અને બારોબારનું વાહન ચાલ્યું ગયું હતું. તેની બાબતે દાખલા તરીકે યોગ્ય બમ્પ કે કોઈપણ એરા કે કોઈપણ સર્કલ બનાવવામાં આવે તો માંગોળની જનતા માટે અને બારોબારના યાત્રીઓ માટે બહુ ફાયદારૂપ થાય કે કોઈપણ અકસ્માત ન બને એવી રીતે નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકારશ્રીને અને આ તંત્રથી સૂતું છે એની માટે ખાસ કે આ ટ્રાફિકવાળો રોડ હોય તો અહીં સ્પીડ બ્રેકર અને સર્કલની વ્યવસ્થા કરે. માંગોળ કેશોદ ચોકડી ઉપર બીજી ઘણી ચોકડી ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે, આ ચોકડી ઉપર કેમ નથી કરવામાં આવી એ એક પ્રશ્ન ઉદ્ભવિત છે. જે માંગોળનો આ બાયપાસ છે ત્યાં ઓવરબ્રિજ હતો, એ ઓવરબ્રિજ પણ ક્યાં અયોગ્ય કંઈ ખબર નથી પડતી. એટલે સરકારને મારે તંત્રને એ કહેવાનું એ કારણ એ છે કે અહીં કોઈ પણ વ્યવસ્થા સારી કરે જેથી કરીને કોઈ પણ અકસ્માત ન બને. હું ભોગ બનેલો છું એવો કોઈ પણ માણસ ભોગ બને નહીં. આપ સર્વને વિનંતી છે સરકારને, અમારે એક એવું નિવેદન છે કે માંગરોળ કેશોદ ચોકડી ઉપર જ્યારે આગળ બે ચાર ને છ બમ્પ બનાવેલા હોય જેથી યોગ્ય અમારે માંગરોળ કેશોદ ચોકડીએ બે બંને બાજુ બમ્પ બનાવી દે એવી સરકારશ્રીને અમારે રજૂઆત છે, જેથી કરીને કોઈ અકસ્માત ન બને એવી યોગ્ય કાર્યવાહી કરવા આપશ્રીને નમ્ર વિનંતી. હલો સરકારશ્રીને અમારે એક એવું નિવેદન છે કે માંગરોળ કેશોદ ચોકડી બાયપાસ છે જ્યાં અહીં બહુ અતિ ટ્રાફિક હોવાના કારણે બંને બાજુ બમ્પો અથવા કોઈ વ્યવસ્થા કરી આપે એવી સરકારને અમારે સખત ને સખત માગણી છે અને કોઈ અગણિત બનાવ ન બને તેવી યોગ્ય કાર્યવાહી કરવી. જીતુ પરમાર છે, સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, માંગરોળ.